वंदे गुजरात। હેલો ચિલ્ડ્રન, કેમ છો બધા? મજામાં ને? સરસ ચિલ્ડ્રન, આ અંગ્રેજી લર્નિંગ પ્રોજેક્ટમાં તમારું સ્વાગત છે. તો ચાલો તૈયાર થઈ જાઓ મારી સાથે અને આપણે એક સરસ મજાની એક્ટિવિટી કરવાના છીએ. અગાઉ તમે જે કરી ગયા એવી જ એક એક્ટિવિટી હું પણ કરાવવાનો છું. એક્ટિવિટી છે 6C. એક્ટિવિટી 6C, જોડીમાં કામ કરો. આ ફકરામાં કેટલા પ્રકારની બુક્સના નામ આવે છે અહીં લખો. વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉ 6A એક્ટિવિટીનો અભ્યાસ કરી ગયા છો, ઓકે? તો આપણી આ પ્રવૃત્તિ 6C એ પણ 6A આધારિત છે. યાદ કરો જોઈએ 6A માં શું હતું. એક ફકરો આપેલો હતો અને તમે બધાએ વાંચ્યો હશે અને તેના આધારે તમે એક્ટિવિટી 6B ના સંવાદો પણ પૂર્ણ કર્યા હશે. તો ફરી પાછો આપણે 6A નો પેરેગ્રાફ છે એ વાંચવાનો છે, પણ સાથે સાથે તમારે લોકોએ મારી સાથે એક એક્ટિવિટી પણ કરવાની છે. શું કરવાનું છે એ તમને હું કહું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આ પેરેગ્રાફને વાંચીશું અને જ્યાં પણ એક શબ્દ સાથે બુક શબ્દ જોડાયો છે એ શબ્દની નીચે આપણે અંડરલાઈન કરીશું. તો ચાલો થઈ જાઓ તૈયાર મારી સાથે. તમારા પેન કે પેન્સિલ લઈ લ્યો. શિક્ષક મિત્રો, તમે પણ બાળકોને માર્ગદર્શન આપો. ખાલી બુક શબ્દ નહીં, પણ શબ્દ સાથે બુક જોડાયેલો હોય એ શબ્દની નીચે જ આપણે અંડરલાઈન કરીશું. હું તમારી સમક્ષ ફકરો વાંચું છું, તમે મારી સાથે સાથે વાંચજો. વાંચશો ને તમે? વેરી ગુડ. ચલો ફ્રેન્ડ્સ, આપણે ફકરાને વાંચીએ. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ અ બુક. નો નો, આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક. મિત્રો, શું કરવાનું છે કહો જોઈએ. સરસ, અંડરલાઈન. તો હું ટેક્સ્ટ બુક શબ્દની નીચે અંડરલાઈન કરું છું. તમે પણ મારી સાથે અંડરલાઈન કરો. હવે આગળ વાંચું છું. માય કઝિન ઇઝ
ઇન યોર ટીચર્સ કબોર્ડ. આઈ એમ નોટ એન એક્સરસાઇઝ બુક. વેરી ગુડ. ચાલો મારી સાથે અન્ડરલાઇન કરો. ઓર અ વેરી ગુડ વર્કબુકની નીચે અન્ડરલાઇન કરો. થઈ ગઈ અન્ડરલાઇન? ચાલો આગળ વાંચું છું. કેન યુ ગેસ હુ એમ આઈ? વોટ ડીડ યુ સે? અ પાસબુક. અન્ડરલાઇન કરો મિત્રો મારી સાથે. ચાલો આગળ. નો ડિયર, આઈ એમ નોટ. I am not useful in the bank. Any idea? Okay. May I give you a hint? What? No. That's impressive. Say it loudly. A storybook? વિદ્યાર્થી મિત્રો સ્ટોરી બુકની નીચે પણ અન્ડરલાઇન કરો. ઓર અ પિક્ચર બુક, પાછો બુક શબ્દ સાથે પિક્ચર બુકની નીચે પણ આપણે અન્ડરલાઇન કરીશું. હવે આગળ વાંચું છું. સોરી ડિયર, આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી. હિન્ટ, વેલ આઈ એમ અ નોટબુક. નોટબુક નીચે અન્ડરલાઇન કરો મિત્રો. નો નો, આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક. ઇંગ્લિશ નોટબુક નીચે અન્ડરલાઇન કરો. બટ યસ, યોર ટીચર રાઇટ્સ નોટ્સ ઇન મી. નોટ અગેઇન, આઈ એમ નોટ અ રેફરન્સ નોટ ઓર અ ડાયરી. મિત્રો આ પણ એક પ્રકારની બુક છે, તો આપણે આની નીચે પણ અન્ડરલાઇન કરીશું. રેફરન્સ નોટ અને ડાયરી. આઈ એમ નોટ સો થિક એન્ડ બિગ એની મોર ગેસીસ. નો, વેલ I am very small, short and thin. I have only 12 pages. A calendar? Oh dear, you are wrong. Your teacher writes and reads and calculates from me. But can a book be a calendar? No, no, not an atlas. There is no map in me. I am an. વિદ્યાર્થી મિત્રો કઈ બુક આવશે ખાલી જગ્યામાં? તમે બધાએ પૂરી હશે. કયો જોઈ? વેરી ગુડ, એકાઉન્ટ બુક. તો આપણે આ શબ્દની નીચે પણ અન્ડરલાઇન કરીશું. વિદ્યાર્થી મિત્રો આપણે 6A ના પેરેગ્રાફમાં જેટલા પણ પ્રકારની બુક્સ હતી તેમની નીચે અન્ડરલાઇન કરી છે. હવે આ જ શબ્દોને આપણે એક્ટિવિટી 6C જે આપણે પ્રવૃત્તિ કરવાની છે તેમાં લખવાના છે. તો ચાલો તમારી પેન લઈ લો અને મારી સાથે લખવા તૈયાર થઈ જાઓ. તૈયાર છો ને બધા? ચાલો, પહેલો શબ્દ શું છે? વેરી ગુડ, અ ટેક્સ્ટ બુક. ત્યાર પછી ગુડ, એન એક્સરસાઇઝ બુક.
ત્યારબાદ અ વર્કબુક, ત્યારબાદ સરસ અ પાસબુક. તમે બધા બહુ હોશિયાર થઈ ગયા છો, ફટાફટ જવાબ આપી રહ્યા છો. ચાલો, તમારી પ્રિય બુક અ સ્ટોરી બુક. લખાઈ બધાને? ચાલો, ત્યારબાદ આ પિક્ચર બુક. ત્યારબાદ અ નોટબુક. ત્યારબાદ વેરી ગુડ, ઇંગ્લિશ નોટબુક. ત્યારબાદ અ ડાયરી. અને લાસ્ટ ગુડ, એન એકાઉન્ટ બુક. વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટી તમે ખૂબ સરસ રીતે પૂરી કરી અને તમે બધાએ ખૂબ સુંદર રીતે લખ્યું છે. ચલો બતાવો જોઈએ, બધાને લખાઈ ગયું છે? સરસ. તો હવે આપણે આગળની એક્ટિવિટી 6D કરીશું. વિદ્યાર્થી મિત્રો, હું સૂચના વાંચું છું, તમે ધ્યાનથી સાંભળજો. એક્ટિવિટી 6D, જૂથમાં કામ કરો, એ સાથે યોગ્ય રીતે બી જોડો. એનો ઉપયોગ કોણ કરે છે તે બીમાં આપેલું છે. સ્ટુડન્ટ્સ, સૌપ્રથમ આપણે એ વિભાગમાં જે બુક્સ છે એ હું તમને બતાવું છું, એનો ઉપયોગ કોણ કરે છે તેમ પણ તમને સમજાવું છું, તો તમે ધ્યાનથી સાંભળજો. ત્યારબાદ આપણે જોડકા જોડીશું. ઓકે સ્ટુડન્ટ્સ, શું દેખાય છે? ધીસ ઇઝ એન એક્સરસાઇઝ બુક. તમે જેને સ્વાધ્યાય પોથી કહો છો ને, એ છે. એન્ડ ધીસ બુક ઇઝ યુઝફુલ ફોર સ્ટુડન્ટ્સ. આ તમારા માટે છે. ખ્યાલ પડી ગયો ને એક્સરસાઇઝ બુકનો? વિદ્યાર્થીઓ માટે આ બુક પ્રેક્ટિસ માટે આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, કહો જોઈએ આ કઈ બુક છે? વેરી ગુડ નિશાંતભાઈ, ધીસ ઇઝ એન એટલાસ. આનો ઉપયોગ કોણ કરી શકે છે? તો તમારા જેવા સ્ટુડન્ટ્સ, તમારા જિયોગ્રાફી ટીચર અને ટ્રાવેલર. સ્ટુડન્ટ્સ, ટેલ મી, ધીસ ઇઝ એન એકાઉન્ટ બુક. આનો ઉપયોગ કોણ કરે છે? આનો ઉપયોગ એકાઉન્ટન્ટ, શોપકીપર એન્ડ બિઝનેસમેન, વેપારી લોકો કરે છે. વિદ્યાર્થી મિત્રો, આનાથી તો તમે બધા પરિચિત જ છો અને તમારી પાસે પણ આ હશે જ, તમારા બધાના પોતાના પર્સનલ એકાઉન્ટ છે ને. સરસ. આ છે બેંકની પાસબુક. હવે મને કહો આનો ઉપયોગ કોણ કરે છે? રાઈટ, અ બેંક કસ્ટમર. અને વિદ્યાર્થી મિત્રો, તમારી પ્રિય પુસ્તક જોઈને કહો જોઈએ શું લખ્યું છે.
ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 5, આ છે ઇંગ્લિશ ટેક્સ્ટ બુક. આનો ઉપયોગ કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો? સરસ, ટીચર એન્ડ સ્ટુડન્ટ. વિદ્યાર્થી મિત્રો, તમે અલગ અલગ પ્રકારની બુક્સ જોઈ અને તેના ઉપયોગ કરતા વિશે પણ જાણ્યું. ચાલો હવે તૈયાર થઈ જાઓ, આપણે જોડકા જોડવાના છે. તમારી પેન સાથે લઈ લો. શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રોને જૂથમાં બેસાડો જેથી કરી એ જોડકા જોડી શકે અને તેમને ગ્રુપમાં કામ કરવાની મજા આવે. ચાલો, એમાં આપેલું છે પહેલું જ એન એક્સરસાઇઝ બુક, તમારી સ્વાધ્યાય પોથી. ચાલો, બીમાંથી કયો વિકલ્પ આવશે બાળકો? મેં તમને કહ્યું હતું, યાદ છે ને કોણ ઉપયોગ કરે છે? સરસ, અ સ્ટુડન્ટ. ક્યાં છે અ સ્ટુડન્ટ? આર્યુ. તો આપણે એને એક્સરસાઇઝ બુકને અ સ્ટુડન્ટ સાથે જોડીશું. એક્સરસાઇઝ બુકનો ઉપયોગ માત્ર વિદ્યાર્થીઓને જ કરવાનો હોય છે. ચાલો, ત્યારબાદ શું લખ્યું છે? એન એટ લાસ્ટ. વેરી ગુડ. એનો ઉપયોગ અ સ્ટુડન્ટ, અ જિયોગ્રાફી ટીચર એન્ડ અ ટ્રાવેલર. તો આપણે એ વિકલ્પને બીના પહેલા સાથે જોડીશું. જોડી દીધું બરોબર? સરસ. ત્રીજું, એન એકાઉન્ટ બુક, આનો ઉપયોગ કોણ કરે છે? વેરી ગુડ. એન એકાઉન્ટન્ટ, અ શોપકીપર, અ બિઝનેસમેન. તો ચાલો મારી સાથે જોડી દો. વિદ્યાર્થી મિત્રો, હવે સરસ, અ પાસબુક, જે તમારા બધા પાસે છે, એનો ઉપયોગ કોણ કરે છે? અ બેંક કસ્ટમર. આપણે બેંક કસ્ટમર સાથે જોડી દઈએ. તમે બધાએ જોડી દીધું? અને હવે છેલ્લો ઓપ્શન છે અ ટેક્સ્ટ બુક. ટેક્સ્ટ બુકનો ઉપયોગ કોણ કરે છે? સરસ, અ ટીચર, અ સ્ટુડન્ટ. તો આ રીતે આપણે જોડકા જોડી લીધા. શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓએ યોગ્ય રીતે જોડકા જોડ્યા છે કે નહીં તે ચકાસી લેશો અને આ મુજબ તેમણે જોડકા જોડ્યા છે તેનું ધ્યાન રાખશો. વિદ્યાર્થી મિત્રો, તમે બુક્સનો પરિચય મેળવ્યો અને આપણે 6D એક્ટિવિટીમાં જોડકા જોડ્યા એને બી સાથે. હવે તમે પરિચય પણ મેળવી લીધો છે બુક્સનો, જોડકા પણ જોડી લીધા છે, તો હવે આપણે તેના પછીની પ્રવૃત્તિ 6E કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, હું તમારી માટે એક્ટિવિટી 6E ની સૂચના વાંચું છું, ધ્યાનથી સાંભળજો. ફકરાને આધારે કહો કે નીચેના વાક્યો સાચા છે કે ખોટા. ખોટા વાક્યો સુધારીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજાઈ ગયું કે આપણે સાચા વાક્યો છે એમાં કંઈ ફેરફાર નથી કરવાનો, પણ જે ખોટા વાક્યો છે એને સુધારીને લખશું. પહેલું વાક્ય છે, અ પાસબુક ઇઝ યુઝફુલ ઇન
ધ બેંક. વિદ્યાર્થી મિત્રો, આ પાસબુક છે, ધ્યાનથી જુઓ. વાક્ય એમ કે છે, ધ પાસબુક ઇઝ યુઝફુલ ઇન ધ બેંક. આ વાક્ય સાચું છે કે ખોટું? ચાલો બધા જવાબ આપો. હા, બેંકમાં યુઝફુલ છે. તો આપણે આ વાક્યને સુધારીને લખવાનું નથી, આપણે સુંદર અક્ષરે વાક્યને લખી નાખશું. ચાલો મારી સાથે લખો, અ પાસબુક ઇઝ યુઝફુલ ઇન ધ બેંક. છેલ્લે ફૂલ સ્ટોપ કરજો. બીજું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, ધેર આર વર્ક બુક્સ એન્ડ એક્સરસાઇઝ બુક્સ ઇન ધ લાઇબ્રેરી. વિદ્યાર્થી મિત્રો, તમે લાઇબ્રેરી જોઈ છે ને? જોઈ છે લાઇબ્રેરી? મારી પર્સનલ લાઇબ્રેરી બતાવું તમને? ચાલો જુઓ, આમાં તમને વર્ક બુક્સ અને એક્સરસાઇઝ બુક્સ દેખાય છે? તમારી સ્વાધ્યાય પોથી આમાં દેખાય છે? નહીં ને, વર્ક બુક્સ દેખાય છે. શું દેખાય છે? સ્ટોરી બુક અને પિક્ચર બુક્સ દેખાય છે ને? તો આપણે આ વાક્ય ખોટું છે, તો સુધારીને લખવું પડશે ને. ચાલો મારી સાથે લખો, ધેર આર સ્ટોરી બુક્સ એન્ડ પિક્ચર બુક્સ ઇન ધ લાઇબ્રેરી. ત્યાં લાઇબ્રેરીમાં વાર્તા અને ચિત્રોના પુસ્તકો હોય છે. ઓકે, હવે હું તમારી માટે ત્રીજું વાક્ય વાંચું છું, મારી સાથે વાંચજો. ત્રીજું વાક્ય છે, ધ રેફરન્સ બુક્સ આર સ્મોલ એન્ડ થીન. વિદ્યાર્થી મિત્રો, રેફરન્સ બુક જોઈ છે, સંદર્ભ ગ્રંથ. ચાલો હું તમને બતાવું, પછી મને કહેજો કે વાક્ય સાચું છે કે નહીં. જુઓ, આ રેફરન્સ બુક છે, ધ્યાનથી જુઓ. આ સ્મોલ છે, એકદમ થીન છે, નહીં ને? કેવી છે? કેવી છે બોલો? કરેક્ટ, ધ રેફરન્સ બુક્સ આર બિગ એન્ડ થિક. તો ચાલો આપણે લખી લઈએ વાક્ય. તો આપણે લખશું, ધ રેફરન્સ બુક્સ આર બિગ એન્ડ થિક. હવે ચોથું વાક્ય વાંચું છું તમારી સામે, એન્ડ એટલાસ હેઝ મેપ્સ. વિદ્યાર્થી મિત્રો, આ એટલાસ બુક છે. એટલાસમાં શું હોય? મેપ્સ, નકશાઓ હોય ને? જો મારી આ તરફ પણ છે નકશો, છે ને? તો આ વાક્ય સાચું છે. તો આપણે આ વાક્યને સુંદર અક્ષરે લખીશું. ચાલો મારી સાથે સુંદર અક્ષરે લખવા તૈયાર થઈ જાઓ. ચોથું વાક્ય લખશું આપણે, એન્ડ એટલાસ હેઝ મેપ્સ. છેલ્લે ફૂલ સ્ટોપ. અને હવે એકદમ
પૂર્ણ થવાની આપણી એક્ટિવિટી આરે છે ત્યારે પાંચમું વાક્ય. પાંચમું વાક્ય હું વાંચું છું, મારી સાથે વાંચજો. પાંચમું વાક્ય, વી કેન રીડ રાઇટ એન્ડ કેલ્ક્યુલેટ વિથ એન એકાઉન્ટ બુક. વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટ બુક હું તમને બતાવું છું. વિદ્યાર્થી મિત્રો, આ છે એકાઉન્ટ બુક. ધીસ ઇઝ એન એકાઉન્ટ બુક. આમાં આપણે રીડ રાઇટ એન્ડ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ ને? કરી શકીએ છીએ કે નહીં? સરસ. તો આ વાક્ય કેવું છે વિદ્યાર્થી મિત્રો? સાચું છે ને? તો ચાલો આપણે પાંચમું વાક્ય લખીશું. વી કેન રીડ કોમા રાઇટ એન્ડ કેલ્ક્યુલેટ વિથ એન એકાઉન્ટ બુક. છેલ્લી આપણી એક્ટિવિટીમાં માત્ર બે જ વાક્ય ખોટા હતા, જે આપણે સુધારીને ફરીથી લખ્યા છે. તમારામાંથી કોઈ કહેશે કે આ બે વાક્ય આપણે સુધારીને લખ્યા હતા? વેરી ગુડ. એ બીજું વાક્ય અને ત્રીજું વાક્ય છે, આપણે સુધારીને લખ્યા હતા. બાકીના વાક્યો સાચા હતા, તે આપણે સુંદર અક્ષરે લખ્યા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી લર્નિંગ પ્રોજેક્ટમાં એક્ટિવિટી 6C, 6D અને 6E કરી. તમારી સાથે મને આ એક્ટિવિટીમાં ખૂબ જ આનંદ આવ્યો. આપણે આમ જ આનંદ કરતા કરતા ભણીશું. હવે આપણે ફરી આવતા એપિસોડમાં મળીશું. ત્યાં સુધી ફરી આવજો.